ફેસલાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2018 નો અમદાવાદના આંગણે રંગારંગ થયો પ્રારંભ. ઉત્તર પ્રદેશના મથુરા ખાતે નારણપુરા રણછોડરાય મહિલા મંડળ દ્વારા ચુંદડી મનોરથ ઉત્સવ ઉજવાયો. શ્રી હરિ આશ્રમ હરિધામ સોખડા આયોજિત આત્મીય યુવા મહોત્સવની ઉજવણી કરાઈ. શિલ્પકાર સંગમ વાનખેડેનું અનોખું શિલ્પ પ્રદર્શન યોજાયું. વડોદરામાં મેરેથોન 2018 નું આયોજન કરાયું. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યપાલ ઓપી કોહલી અને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સહિત મહાનુભાવોની અને તેમજ પતંગબાજોની ઉપસ્થિતિમાં રંગારંગ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કે આ પતંગ એ સ્વસ્થ પ્રતિસ્પર્ધાની ઉર્જાનો સંચાર કરાવે છે. ત્યારે એકતા ધરાવતા આપણા સમાજમાં સૌ સાથે મળીને વિકાસ માટે આપણા ઉત્સવો મહત્વપૂર્ણ રીતે ઉજવે એ જરૂરી છે. ઉત્તરાયણનો આ ઉત્સવ પતંગ દોરી પવન સૂર્યની જેમ એક મેકને સાથે મળીને આપણે સૌને આગળ અને પતંગની જેમ ઊંચે આંબવાની પ્રેરણા આપે છે. રાજ્યપાલે ઉત્તરાયણ પર્વ અને 2018ના નૂતન વર્ષની શુભેચ્છાઓ આ અવસરે પાઠવી હતી, જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાયણનું પતંગ પર્વ રાજ્યની વિકાસ યાત્રા માટે સ્કાય ઇઝ ધ લિમિટનું ઉડાન પર્વ અને સામાજિક સમરસતાનું પર્વ બને તેવું પ્રેરક આવાહન કર્યું હતું. ગુજરાતની બ્રાન્ડ નવરાત્રિ અને પતંગ મહોત્સવ છે. આ બંને ઉત્સવ ગુજરાતની પહેચાન છે અને ગુજરાતે ઉત્સવને ઉજવીને ગુજરાતની 6 કરોડની જનતા ઉત્સાહ ઉમંગ આનંદ અને એના આધારે પોતાના જીવન ધોરણમાં સતત ઉર્જાનો વધારો કરીને આ ગુજરાતને ધબકતું ગુજરાત બનાવ્યું છે અને રંગબેરંગી પતંગોથી એક સામાજિક સમરસતાનું વાતાવરણ આપણે નિર્માણ કરવા માંગીએ છીએ. મુખ્યમંત્રીએ આ સંદર્ભે વધુમાં જણાવ્યું કે મકર સંક્રાંતિ ઉત્તરાયણ ઉમંગ પર્વને રંગબેરંગી પર્વ સાથે એકતાથી મનાવીને સામાજિક સૌહાર્દ આનંદ ઉલ્લાસનો સંદેશો પ્રસરાવો એ સમયની માંગ છે. સાબરમતી રિવરફ્રન્ટના સાનિધ્યમાં 28મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આ પ્રસંગે રંગારંગ પ્રારંભ થયો છે તે ખૂબ જ આનંદની વાત છે. મુખ્યમંત્રીએ મકર સંક્રાંતિ થી ઉત્તર તરફનું સૂર્યપ્રયાણ સૂર્યની ઉર્ધ્વગતિ ગુજરાત અને સૌ ગુજરાતીઓ માટે ઉર્ધ્વગતિનો સૌનો સાથ સૌનો વિકાસ અવસર બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે પ્રવાસન વિભાગ દ્વારા 7મી જાન્યુઆરી થી 14મી જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ શહેરોમાં પતંગ ઉત્સવની ઉજવણી કરાય છે. આ વર્ષે 44 દેશના 150થી વધુ 18 રાજ્યોના 200થી વધુ અને ગુજરાતના 300 પતંગબાજોએ આ પતંગ ઉત્સવમાં ભાગ લીધો છે. પતંગ ઉત્સવના આ અવસરે મંત્રીઓ કૌશિક પટેલ, ઈશ્વરસિંહ, પ્રદીપસિંહ જાડેજા, મેયર ગૌતમ શાહ, ધારાસભ્ય અરવિંદ પટેલ, જગદીશ પંચાલ, ભૂપેન્દ્ર પટેલ, ઈશ્વરભાઈ પટેલ, પ્રવાસન સચિવ એસકે હૈદર તેમજ અમદાવાદ કલેક્ટર અવંતિકા સિંહ સહિત વિવિધ દેશોના હાઈ કમિશનરો, પ્રતિનિધિઓ સહિત ઉત્સવ પ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પતંગ ઉત્સવનો લાભ લીધો હતો. અમદાવાદના નાણપુરા વિસ્તારના રણછોડરાય મહિલા મંડળ દ્વારા ઉત્તર પ્રદેશના ગોકુળ મથુરા ખાતે ચુંદડી મનોરથ કરવાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાણપુરા 16 રોડની 60 જેટલી રણછોડરાય મહિલા
મંડળની મહિલાઓએ 150 થી વધુ સાડીઓ તેમજ વિવિધ શણગારો યમુનાજીને હોળીમાં બેસી અર્પણ કર્યા હતા. મથુરાના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવી તેમજ બેન્ડવાજા અને વરઘોડા સાથે આ ઉત્સાહ શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવ્યો હતો. મથુરાના વિશ્રામ ઘાટ ખાતે ઉજવાયેલા આ ઉત્સવ ખૂબ જ ભક્તિમય ભાસતો હતો. આ ઉત્સવની ઉજવણીએ લોકોમાં અનેરું આકર્ષણ પણ જમાવ્યું હતું. સમાજ જીવનમાં કામ કરનારાઓને એક વર્ગ ઉભો કરવો તે જ સાચા સંતની નિષ્ઠા છે. સોખડા હરિધામ શ્રી હરિપ્રસાદ સ્વામીજી આવા જ એક ઉચ્ચ કોટીના સંત છે. તેમના આદર્શો સંસ્કારો અપનાવીને વ્યસનમુક્ત સમાજનું નિર્માણ થયું છે. તે જ પુરવાર કરે છે કે સ્વામીજીએ એક નવો સંસ્કારનો ચીલો કંડાર્યો છે. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 84મા પ્રાગટ મહોત્સવ નિમિત્તે શ્રી હરિ આશ્રમ હરિધામ સોખડા આયોજિત આત્મીય યુવા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામીજીના હૃદયમાં યુવાનો માટે જે પ્રેમ અને લાગણી છે તે આ યુવા સંમેલનમાં દેખાય છે તેમ જણાવ્યું હતું. પરમ પૂજ્ય સ્વામીએ સમાજ સેવા અને યુવાનોના સંસ્કાર ઘડતરના મહામૂલ્ય કાર્ય કર્યું છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આત્મીય યુવા મહોત્સવમાં આધ્યાત્મિકતાનો સંદેશો આજે પૂરા વિશ્વમાં જશે. આધ્યાત્મિકતા એ ભારતને વિશ્વને આપેલી સૌથી મોટી ભેટ છે. આધ્યાત્મિકતા એ ભારતમાં એકતા રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે દેશમાં 65% યુવાનો છે ત્યારે તેમના ચરિત્ર ઘડતર અને સંસ્કાર સિંચન માટે આત્મીય યુવા મહોત્સવ એક આગવું સોપાન બન્યું છે. આત્મીય યુવા મહોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, મેયર ગૌતમ શાહ, કલેક્ટર અવંતિકા સિંહ, જાણીતા ગાયિકા અનુરાધા પોંડવાલ, અક્ષર વિહાર સ્વામી, જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજ, સાધુ સંતો, આત્મીય પરિવારના ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના પ્રગટ દિવસ 84મો આપણા માટે આનંદનો મંગળનો દિવસ છે. અને એ વખતે એ દિવસની ઉજવણી એ યુવા આત્મીય સંમેલન એટલે કે સ્વામીજીના હૃદયમાં યુવકો માટે જે પ્રેમ, યુવકો માટે જે લાગણી અને એટલા માટે સ્વામીજીનો ગંતો યુવા સંમેલન કે જેમાં જે યુવા ભવિષ્યનું ભારતનું નિર્માણ કરનાર છે, નવા ભારત બનાવવા માટે જે યુવાઓ ઉપર દેશ ગીત માંડીને બેઠો છે એવા યુવાઓનું સંમેલન એ આજે જ્યારે મળી રહ્યું છે ત્યારે આપણા બધા વતી ગુજરાતના સમગ્ર પ્રજાજન વતી ગુજરાત રાજ્ય વતી પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના ચરણમાં વંદન કરીને ભગવાન એમને ખૂબ દીર્ઘ આયુષ્ય આપે, સતત યુવાઓને માર્ગદર્શન આપે, સતત સમાજની સેવા કરવા માટે લોકોને તત્પર બનાવે. સાધુ સંતો અને ગુજરાતના જાહેર જીવનમાં એમનું માર્ગદર્શન સતત મળતું રહે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને ખૂબ દીર્ઘ આયુષ્ય આપે અને આપણે બધાને સતત આશીર્વાદ આપીને કે ભગવાન રામ ને વિશ્વ વિશ્વ ગુરુ નો મેળો હો તો ભગવાન રામ પરાજયમાં હો, સંદી બની કૃષ્ણ ને સંદી બની ગુરુ નો મેળો હો તો ભગવાન શ્રી કૃષ્ણ બનવા હો, વિવેકાનંદ ને રામ કૃષ્ણ પરમહંસ નો મેળો હો તો ભગવાન વિવેકાનંદ બનવા હો. શિલ્પકાર સંગમ વાનખેડ
મૂળ પુનાના છે, જેઓ હાલ અમદાવાદના કનોરિયા આર્ટમાં અભ્યાસ અર્થે આવેલા છે. તેઓએ શિલ્પમાં ભારે નિપુણતા મેળવી છે. તાજેતરમાં જ કનોરિયા આર્ટ સેન્ટર ખાતે તેમના સ્ટોન શિલ્પનું એક અનોખું પ્રદર્શન યોજાયું છે. તેમાં તેમણે સ્ટોન પર અડાલજની વાવ, રાણકી વાવ જેવા વિષયો ખૂબ જ બારીકાઈથી વર્ક કરી કંડાર્યા છે. તેમની શિલ્પકલાને જોઈને કલારસિકો વિસ્મય પામી જાય છે. આ પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં કલારસિકો ઉમટી પડ્યા છે. માસ્ટર્સ ઓર લેક્ચર દોનો ડિગ્રી કરકે દોનો ડિગ્રી કિયા હૈ ઓર મેં સ્કલ્પચર સે પાસ આઉટ હું ઓર મેને માસ્ટર ડિગ્રી કે બાદ યહાં કનોરિયા જોઇન કિયા ઓર કનોરિયા મેં રેસિડેન્સી ફેલો આર્ટિસ્ટ હું ઓર યહાં પે રહેકે મેને સ્ટોન કાર્વિંગ મેં કામ કિયા હૈ ઓર મેરા સબ્જેક્ટ ઇન્ડિયન આર્કિટેક્ટ કો લેકે હૈ મેં ઇન્ડિયન આર્કિટેક્ટ મેં જો યક્ષની હોતી હૈ જો ફિગર્સ હોતી હૈ ઓર જો આર્કિટેક્ટ ફોર્મ્સ હોતે હૈ પિલર્સ ફોર્મ હોતે આર્ટ ફોર્મ હોતે વો સબ ફોર્મ કો મેને લિયા હૈ મેરે સ્કલ્પચર મેં મેં આર્કિટેક્ટ ફોર્મ મેં જૈસે અડાલજ કી વાવ હૈ રાણ કી વાવ હૈ ફિર દાદા હરિ કી વાવ હૈ અજંતા એલોરા હૈ રાજસ્થાન કા હેરિટેજ હૈ યે સબ હેરિટેજ મેં વિઝિટ કરતા હું ઓર વહાં પે રિસર્ચ કરતા હું ઉસકે બાદ મેં મેરે કામ મેં મેં વો લાતા હું તો વો સબ રિસર્ચ કરકે મેં જો જો પાર્ટ કો દેખતા હું જૈસે કે કોઈ સ્ટેપલ ડેમેજ હો ગઈ હૈ તો वो उसको रिसर्च करने के बाद में उसका जो बड़ी स्टेपल का एक छोटा सा पार्ट लेके उसको मिनिएचर करता हूं और वो मेरे स्कल्पचर में दिखाता हूं. वडोदरा ना नवलखी मैदान खाते 7वीं वडोदरा मैराथन दिव्यांगो नी विविध श्रेणियों सहित ना दौड़वीरों नी उपस्थिति में योजाई छे. राज्य ना शहरों ने वडोदरा मैराथन थी प्रेरणा लईने रमत संस्कृति ने वेग आपवा खास अनुरोध રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો હતો. રાજ્યના રમતગમત મંત્રી ઈશ્વર પટેલે મેરેથોનના પ્રસ્થાનમાં મુખ્યમંત્રી સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ સતત બીજા વર્ષે વડોદરા મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું છે. તેમણે સ્પોર્ટ્સ પર્સનના પહેરવેશ દ્વારા દોડવીરો અને વ્યાયામવીરો ચાહકોને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ખેલ મહાકુંભ યોજીને ખેલે ગુજરાતની પ્રેરણા આપી હતી અને ગુજરાતના રમતવીરોને એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીએ લોકોને શારીરિક માનસિક વિકાસ માટે કટિબદ્ધ બનવાની પ્રેરણા આપી હતી. મેરેથોન દોડના આયોજન માટે તેજલ અમીન અને ટીમ વડોદરા મેરેથોનને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ પ્રસંગે શ્રીનાથજી મંદિર નાથ દ્વારાના તિલક યાત વિશાલ બાવા શ્રી મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ મંચ પર ઉપસ્થિત ધર્માચાર્યોને ભાવપૂર્વક વંદન પણ કર્યા હતા. આ પ્રસંગે વડોદરાના મેયર ભરત ડાંગર, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જીતુ સુખડિયા, યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, મનીષા વકીલ, સીમા મોહિલે, શૈલેષ છોટા, મધુ શ્રીવાસ્તવ, ભાર્ગવ ભટ્ટ, સમીર ખેરા, નિલેશ શુક્લ સહિતના આયોજન મંડળના સદસ્યો, રિલાયન્સ વડોદરાના સુકાની ધનરાજ નાથવાણી સહિત કોર્પોરેટ જગતના અગ્રણીઓ અને સ્પોન્સરો એકમોના પ્રતિનિધિઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવ, શહેર પોલીસ કમિશનર મનોજ શશીધર, જિલ્લા કલેક્ટર પી ભારતી, સંયુક્ત પોલીસ કમિશનર કેસરી સિંહજી ભાટી અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેનેટિક શાળાના માર્ચ બેન્ડ અને મુખ્યમંત્રીએ આ મહાનુભાવોને સલામી આપી હતી. ગુજરાતમાં મેરેથોન એની શરૂઆત પણ વડોદરાએ કરી છે અને આ વર્ષે 91,000 થી વધુ લોકો આ દોડમાં ભાગ લઈ રહ્યા છે. સામૂહિક એકાગ્રતા અને સંગઠિત સમાજ લોકોનો એક આવિર્ભાવ છે. સાથે
આવનારા દિવસોમાં વિકાસની યાત્રાની સામાજિક સમરસતા સાથે અમે આગળ વધવા માંગીએ છીએ. દિવ્યાંગ ભાઈ બહેનો દોડવા માટે મેદાનમાં આવ્યા છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.